वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीनी प्रेरणाथी वर्ष 2003 गुजरातमां प्राथमिक शिक्षण क्षेत्रे शाळा प्रवेश पात्र बाळकोनुं नामांकन वधारवा माटे शाळा प्रवेशोत्सवनी शरूआत कराई हती, जे परंपराने मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल जोमजुस्साथी आगळ वधावी रह्या छे। गुजरातमां शाळा प्रवेशोत्सवनो 20मो तबक्को आगामी तारीख 12-14 जून 2023 दरमियान યોજાશે। मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ તારીખ 12 જૂનના રોજ કચ્છ ભુજના કુરન ગામ ખાતેથી કરાવશે। આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી। ખાસ કરીને 12-13-14 દરમિયાન શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે। ખાસ કરીને આ વખતે માનનીય મુખ્યમંત્રી શ્રી પોતે આપણા ભુજ તાલુકાના કુરન ગામથી આખા રાજ્યવ્યાપી પ્રવેશોત્સવનો શુભારંભ કરાવશે। ખાસ કરીને આપણે જિલ્લાની વાત કરીએ તો જિલ્લાના અંદર 7 જેટલા આઈએસ ઓફિસર, 1 આઈએફએસ ઓફિસર અને બીજા અન્ય 21 જેટલા રાજકક્ષાના અધિકારીઓ હાજર રહેશે। જિલ્લા કક્ષાએથી માનનીય કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી, આપણા સાંસદ, તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ મહોદય ઉપરાંત તમામ જિલ્લા સદસ્યો, તાલુકા સદસ્યો સહિતના તમામ પદાધિકારીઓ, જિલ્લાના તમામ અધિકારી, જિલ્લાના તમામ તાલુકાના તમામ અધિકારી, એ તમામે તમામ અધિકારીઓ આ 3 દિવસ દરમિયાન જિલ્લાની તમામે તમામ શાળાઓના અંદર એ પ્રવેશોત્સવ કરાવશે। ખાસ કરીને ધોરણ 1 ઉપરાંત આ વખતે આપણે આંગણવાડીના બાળકોને પણ આપણે જે ત્યાં આંગણવાડીના અંદર પ્રવેશ અપાવીશું। બાલવાટિકા અને ધોરણ 1ના અંદર એ આપણે શાળામાં પ્રવેશ અપાવીશું અને ધોરણ 8માંથી 9માંના અંદર એ માધ્યમિક શાળાના અંદર આપણે આ બાળકોનો પ્રવેશ અપાવીશું। ખાસ કરીને ડ્રોપ આઉટ થયેલા બાળકો એને પણ અમે પુનઃપ્રવેશ આ ગાળા દરમિયાન આપીશું। ખાસ કરીને લગભગ 30,000 જેટલા ધોરણ 1 અને બાલવાટિકાના બાળકો આ સમયગાળા દરમિયાન એ પ્રવેશ મેળવશે। ખાસ કરીને આ પ્રવેશોત્સવ દરમિયાન આપણે દરેકે દરેક શાળાના અંદર એનું સુંદર મજાનું આયોજન થયેલું છે। આ કાર્યક્રમના અંદર આપણે તેજસ્વી તારલાઓ, જે શાળાના અંદર જેણે બેસ્ટ પરફોર્મન્સ કર્યું છે, જેણે 100% હાજરી આપી છે અને હમણાં જ રાજ્ય સરકાર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી અંતર્ગત આપણે જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ યોજના જાહેર થઈ એના અંદર પણ આપણે જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, મેરિટના અંદર આવ્યા છે, એ બાળકોનું પણ આપણે સન્માન કરીશું। ખાસ કરીને દાતાઓ કે જે આ 3 દિવસ દરમિયાન આપણને પુષ્કળ આખા વર્ષ દરમિયાન પણ દાન મળતું રહે છે અને આ 3 દિવસ દરમિયાન પણ આપણને દાન મળનાર છે, દાતાઓનું પણ આપણે સન્માન કરીશું। ખાસ કરીને મોટાભાગની શાળાઓના અંદર એ આપણા કીટના દાતાઓ તૈયાર થયા છે, એ દિવસે બાળકોને મધ્યાહ્ન ભોજનના અંદર તિથિ ભોજનના દાતા પણ આપણને મળ્યા છે અને ખાસ કરીને ઘણી બધી દાતાઓ એવા મળ્યા છે કે જે ખૂબ સારી જાહેરાત આ 3 દિવસ દરમિયાન કરે છે। એ ઉપરાંત જે જગ્યાએ નવીન ઓરડા બની રહ્યા છે ત્યાં અમે ત્યાં ખાતમુહૂર્તના કાર્યક્રમો કરીશું। ખાસ કરીને ઘણી બધી શાળાઓના અંદર આપણે નવી કમ્પ્યુટર લેબો આવી છે તો એ પણ એનો ઓપનિંગ કરીશું। 2000 બાળકોને આપણે ટ્રાન્સપોર્ટેશન આપી રહ્યા છે તો આ સમયગાળા દરમિયાન એ ટ્રાન્સપોર્ટેશનનું પણ આપણે ત્યાં શુભારંભ કરાવીશું। એટલે આપણા સમગ્ર જિલ્લાના અંદર ખૂબ સુંદર માહોલના અંદર આ કાર્યક્રમ યોજાશે।